છેલ્લા લેક્ચરમાં 11મા ઉદાહરણ સુધીના દાખલાની ગણતરી કરેલી હતી 12મા ઉદાહરણથી આજના લેક્ચરની શરૂઆત કરીએ 12મા ઉદાહરણની અંદર એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ધન F દિશામાં અને ઋણ F દિશામાં બંને દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે એની તીવ્રતા 200 ન્યૂટન પ્રતિ કુલમની આપેલી છે 20 સેમી લંબાઈ અને 5 સેમી ત્રિજ્યાના એક નળાકારને તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર આવે તથા તેની લંબાઈ એક્સ અક્ષની દિશામાં રહે તે રીતે ગોઠવવામાં આવે છે તો આ નળાકારની દરેક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે આ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હશે અને નળાકારની અંદર કેટલો વીજભાર હશે આવી આપણે ગણતરી કરવાની છે તો ચાલો રકમમાં જે માહિતી આપેલી છે તે પ્રમાણે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે આ ઉદાહરણ 1.12 આ એક્સ અક્ષની દિશા આ ધન એક્સ અક્ષ આ ઋણ એક્સ અક્ષ આ ઉગમ બિંદુ ઓ આ વાય અક્ષની દિશા હવે ધન એક્સ અક્ષની દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 200 ન્યૂટન પ્રતિ કુલમ સદી સ્વરૂપે લખવા દઈએ તો ધન એક્સ અક્ષની દિશામાં હોવાથી આઈ એવી જ રીતે ઋણ એક્સ અક્ષની દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય પણ 200 ન્યૂટન પ્રતિ કુલમ છે એટલે બંને દિશામાં વિદ્યુત ક્ષેત્ર એક સમાન મૂલ્યના નિયમિત છે અને ઋણ એક્સ અક્ષની દિશા હોવાથી આને સદી સ્વરૂપે લખવા દઈએ તો માઇનસ આઈ કેરેટ લખી શકાય જે માઇનસ આઈ કેરેટ એ ઋણ એક્સ અક્ષની દિશાનું સૂચન કરે છે હવે 20 સેમી લંબાઈ અને 5 સેમી ત્રિજ્યાના નળાકારની ગોઠવણી કરીએ તો નળાકારનું મધ્ય બિંદુ આ ઉગમ બિંદુ પર સંપાત થતું હોવું જોઈએ અને નળાકારની લંબાઈ એક અક્ષ પર સંપાત થતી હોવી જોઈએ તો નળાકારને આપણે આ રીતે ગોઠવીએ આ નળાકારની ગોઠવણી આ નળાકારની કુલ લંબાઈ 20 સેમી છે અને કુલ લંબાઈ 20 સેમી છે એટલે મધ્ય બિંદુથી આ દરેક છેડાનું અંતર 10 સેમી હશે તો મધ્ય બિંદુથી આ છેડાનું અંતર જે મળે તે પ્લસ 10 સેમી ધન એક્સ દિશામાં હોવાથી અને ઉગમ બિંદુથી મધ્ય બિંદુથી આ બીજા છેડાનું જે અંતર મળે તે માઇનસ 10 સેમી ઋણ એક્સ અક્ષની દિશા હોવાથી તેને માઇનસ વડે દર્શાવે જ્યારે આ નળાકારની ત્રિજ્યા એ 5 સેમી જેટલી આપેલી છે તો પ્રશ્ન પૂછેલો છે કે આ નળાકારની દરેક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે દરેક સપાટીની વાત કરીએ તો નળાકાર પાસે કુલ 3 સપાટીઓ એક આ સપાટી જે વર્તુળાકાર સમતલ સપાટી ગણાય આ બીજી સપાટી એ પણ એક વર્તુળાકાર સમતલ સપાટી અને આ જે ત્રીજી વક્ર સપાટી છે આ ત્રણે ત્રણ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જોઈએ છે તથા નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ અને નળાકારમાં રહેલા વિદ્યુત ભારની ગણતરી કરવાની છે તો એક પછી એક સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સની ગણતરી કરીએ તો સૌથી પહેલા આ સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ સપાટી એ સાથે સંકળાયેલું ફ્લક્સ જેને આપણે phi 1 વડે દર્શાવીએ તો અહીંયા ફ્લક્સની ગણતરી માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકાય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો એની પહેલી શરત કે ગાઉસિયન પૃષ્ઠ હોવું જોઈએ ત્રિપરિમાણનો એક બંધ ગાળો હોવો જોઈએ તો હું આ નળાકારને ધ્યાનમાં લઉં તો આપેલો આ બંધ નળાકાર
એને ગૌજીન પુરુષ તરીકે ઉપયોગમાં લઈ શકાય પણ અત્યારે હું માત્ર આ એક સપાટી સાથે હું ફ્લક્સ ભણવા નીકળું છું અને આ એક સપાટી જે વર્તુળાકાર સમતલ સપાટી છે તેને ગૌજીન પુરુષ તરીકે લઈ શકાય નહીં પરિણામે અત્યારે ફ્લક્સની ગણતરી કરવા માટે ગૌજના નિયમનો ઉપયોગ કરતા નથી ફ્લક્સ નું સાદું સૂત્ર છે E સદિશ ડોટ S સદિશ બે સદિશોનો ડોટ ગુણાકાર E S cos થીટા જ્યાં થીટા એટલે શું ખૂણ કોની કોની વચ્ચેનો ખૂણો તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને સપાટીના ક્ષેત્રફળના સદિશની દિશા વચ્ચેનો ખૂણ તો વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે આ જે વર્તુળાકાર સપાટી છે તેને રજૂ કરતા ક્ષેત્રફળના સદિશની દિશા આ બાજુ છે સપાટીને લંબરૂપ તો વિદ્યુત ક્ષેત્ર પણ ધન x દિશામાં સપાટીને રજૂ કરતું ક્ષેત્રફળનો સદિશ પણ ધન x દિશામાં અને એક જ દિશા હોવાથી ખૂણો શૂન્ય મળે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 200 ક્ષેત્રફળની વાત કરીએ ત્રિજ્યા 5 સેમી છે પરિણામે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ થશે 5r² અત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખતા નથી અને cos 0 ચાલો હવે મૂલ્ય લખી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 200 પાઈ નું મૂલ્ય 3.6r² તો 5 સેમી ત્રિજ્યા છે 5² 25 અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા -2 ઘાત વડે ગુણવા પડે 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻²² ઘાત એનો સ્ક્વેર કરીએ તો 10⁻⁴ અને cos 0 નું મૂલ્ય ચાલો સાદું રૂપ આપી દઈએ તો 25 × 2 50 50 × 3.14 એટલે 15.7 157 50 × 3.14 તો જવાબ આવશે 157 આ બે જીરો છે એને ઘાતમાં રૂપાંતર કરી દઈએ તો × 10⁻². ચાલો બે આંકડાને ખસેડી દઈએ તો 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ તો આ એક વર્તુળાકાર સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળે છે એવી જ રીતે હવે આ બીજી સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ગણીએ તો સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ અને બીજી સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સની વાત કરીએ તેને ફાઇલ 2 વડે દર્શાવો તો E સદિશ ડોટ S સદિશ વડે દર્શાવી શકાય અહીંયા બે સદિશોના અદિશ ગુણાકાર ડોટ ગુણાકારનું સૂત્ર E S cos થીટા નો ઉપયોગ કરીને ગણતરી કરેલી છે હવે અહીંયા ગણતરી આપણે સદિશ સ્વરૂપે જ કરીએ તો આ રીતે સદિશ સ્વરૂપની ગણતરી કરી શકાય E સદિશ વિદ્યુત ક્ષેત્ર સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણવા જઈએ છીએ અને સપાટી 2 એ ઋણ x દિશામાં છે પરિણામે ઋણ x દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે તેની વાત કરીએ તો 200 − i² · s s એટલે ક્ષેત્રફળ અને વર્તુળાકાર સપાટી હોવાથી તેનું ક્ષેત્રફળ π r² થાય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અત્યારે નથી લખતા E સદિશના સ્થાને આપણે આ રીતે દર્શાવ્યું તો કેપિટલ E એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે જ્યારે −i² એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે તે ઋણ x અક્ષનું સૂચન કરે છે આ ક્ષેત્રફળનું મૂલ્ય દર્શાવે છે ક્ષેત્રફળની દિશા જોઈએ તો કોઈ પણ સપાટીને રજૂ કરતા ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને લંબ છે તો આ સપાટીને રજૂ કરતો ક્ષેત્રફળનો સદિશ એ સપાટીને લંબ રૂપે એટલે ઋણ x અક્ષની દિશામાં મળશે તો આ ક્ષેત્રફળનું મૂલ્ય અને તેની દિશા ઋણ x હોવાથી −i² હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય
અને આઈ કેરે ડો આઈ કેરે એટલે 1 થાશે તો આ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ઈ ઇન્ટુ પાઇ આર સ્ક્વેર સ્પષ્ટતા કરી દઈએ કે આઈ સદી કેરે ડો આઈ કેરે બરાબર કે ચાલો કિંમત મૂકી દઈએ તો 5 cm² નો સ્ક્વેર એટલે મીટરમાં ફેરવીએ સાદુ કાપવાથી જવાબ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ તો બીજી સમતલ વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સમાં આટલું મળે તો યાદ રાખજો ગણતરીમાં આપણે સદિશ સ્વરૂપને ધ્યાનમાં લઈને ગણતરી કરીએ કે ES cos થીટા સૂત્ર દ્વારા ગણતરી કરીએ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી હવે વક્ર સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ અને વક્ર સપાટીને આપણે સપાટી 3 તરીકે ઓળખાવી છે તો સપાટી 3 સાથે સંકળાયેલો ફ્લક્સ ફ્લક્સનું સૂત્ર φ³ બરાબર E સદિશ ડો S સદિશ બે સદિશોનો ડોટ ગુણાકાર છે તો E સદિશ ડોટ S સદિશના સ્થાને ES cos થીટા જ્યાં થીટા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ક્ષેત્રફળના સદિશની દિશા વચ્ચેનો કોણ તો અત્યારે જોઈ શકાય છે કે આપણે જે વક્ર સપાટીની વાત કરીએ છીએ તે વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ દોરેલો ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબરૂપે દોરી આ S સદિશ તો વિદ્યુત ક્ષેત્ર X અક્ષની દિશા જ્યારે વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ તે સપાટીના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ X અક્ષને લંબરૂપે જ મળે પરિણામે E સદિશ અને S સદિશ વચ્ચેનો ખૂણો 90 નો થશે તો E is cos 90 અને cos 90 નું મૂલ્ય 0 હોવાથી આ ત્રીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 મળે અથવા તો આપણે આવી પણ સમજૂતી આપેલી છે કે જે સપાટી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર હોય તે સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ હંમેશા 0 મળે કેવી રીતે તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા છે કે સપાટીને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ એનું ફ્લક્સ દર્શાવે તો જ્યારે આપેલી સપાટી ક્ષેત્ર રેખાને સમાંતર હોય ત્યારે એક પણ ક્ષેત્ર રેખા લંબ રૂપે દાખલ થતી નથી અથવા તો ક્ષેત્રનો કોઈ પણ ઘટક લંબ રૂપે મળતો નથી તો આવી સ્થિતિમાં ક્ષેત્રને સમાંતર રહેલી સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ 0 મળે તો 3-3 સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ ગણી દીધું હવે આ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ બને તો કુલ ફ્લક્સ જે દરેક સપાટી સાથે સ્વતંત્ર રીતે સંકળાયેલા ફ્લક્સના સરવાળો મળે તો પહેલી સપાટીનું ફ્લક્સ 1.57 બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 1.57 અને ત્રીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 તો નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે અને આ કુલ ફ્લક્સ મળે છે તે ધન મળે છે એનો અર્થ કે જે કઈ ક્ષેત્ર રેખાઓ છે તે નળાકારમાંથી બહાર તરફની દિશામાં હશે જો આ કુલ ફ્લક્સ ઋણ મળતું હોય તો એનો અર્થ કે જે ક્ષેત્ર રેખાઓ છે તે નળાકારમાં અંદર તરફની દિશામાં હશે અને કુલ ફ્લક્સ જો 0 મળતું હોય તો એનો અર્થ કે જેટલી ક્ષેત્ર રેખાઓ નળાકારમાં દાખલ થાય છે એટલી ક્ષેત્ર રેખાઓ નળાકારમાંથી બહાર આવતી હશે અને છેલ્લો દબાવ આ નળાકારની અંદર રહેલો કુલ વીજભાર અહીંયા ગણતરી કરી લઈએ કુલ વીજભાર અને નળાકારની અંદર રહેલા કુલ વીજભારની ગણતરી કરવાની છે તો અત્યારે હું આ નળાકારને એક ગાઉસિયન કુશ તરીકે વિચારી શકું તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ કે નળાકાર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ / એપ્સિલોન 0 તો સિગ્મા ક્યુ બરાબર ફ્લક્સ / એપ્સિલોન 0 નળાકાર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 3.14
एप्सिलॉन 0 ની કિંમત 8.584 × 10−12 ચાલો સાદું રૂપ આપી દઈએ તો 8.584 × 3.14 જવાબ આવે છે 27.8 27.8 × 10−12 કુલમ જેટલો હીટ ભાગ નળાકારમાં સમાયેલો હશે તો આ હતું ઉદાહરણ 12 હવે 13માં ઉદાહરણની વાત કરીએ જે ખૂબ જ અગત્યનું છે એની રકમ વાંચીએ તો પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ZE વીજભાર ધરાવતું ધન વીજભારિત ન્યુક્લિયસ છે તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા ના ઋણ વીજભાર વડે ઘેરાયેલું છે આ પરમાણુ સમગ્રપણે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે તો આ પરમાણુ મોડેલમાં તેના કેન્દ્રથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તેની ગણતરી કરો ચાલો જે રકમ છે તેને આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ 13 ન્યુક્લિયસની વાત કરેલી છે અને ન્યુક્લિયસનું બંધારણ જોવા જઈએ પરમાણુની વાત કરેલી છે પરમાણુના બંધારણની વાત કરીએ તો તેનું કેન્દ્ર કે જ્યાં ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન આવેલા હોય તે કેન્દ્ર ભાગને પરમાણુના ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે અને ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન હોવાથી ન્યુક્લિયસનો કુલ વીજભાર ધન ગણી શકાય તેમાં રહેલા ન્યુટ્રોન પાસે કોઈ વીજભાર છે જ્યારે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય સામાન્ય સ્થિતિમાં ધન વીજભારિત પ્રોટોન જેટલા ન્યુક્લિયસમાં હોય તેટલા જ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તેની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય પરિણામે આ ન્યુક્લિયસનો કુલ વીજભાર શૂન્ય મળે પરમાણુનો કુલ વીજભાર શૂન્ય મળે પરમાણુ એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ ભાર જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર તો આવા એક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવા પરમાણુને અત્યારે આપણે ધ્યાનમાં લેવાનું છે તો આ પરમાણુનું ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસનું કદ પરમાણુના કદની સરખામણીમાં ખૂબ જ નાનું એટલે પરમાણુના કદની સરખામણીમાં તેના ન્યુક્લિયસને એક બિંદુ તરીકે આપણે દર્શાવી શકીએ અને આ ન્યુક્લિયસમાં જે પ્રોટોન છે તેની સંખ્યાને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે અને પરમાણુ ક્રમાંકની સંખ્યા છે ઝેડ તો આ ન્યુક્લિયસમાં ઝેડ જેટલા પ્રોટોન છે પ્રોટોનની જે સંખ્યા છે તેને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખાય પરમાણુ ક્રમાંકની સંખ્યા છે હવે એક પ્રોટોન પાસે પ્લસ ઈ જેટલો વીજભાર છે 5 પ્રોટોન હોય તો 5 ઈ જેટલો વીજભાર ગણાય 10 પ્રોટોન હોય તો 10 ઈ જેટલો વીજભાર ગણાય આ ન્યુક્લિયસ પાસે ઝેડ જેટલા પ્રોટોન હોવાથી ન્યુક્લિયસનો કુલ વીજભાર પ્લસ ઝેડ ઈ જેટલો થશે ઝેડ એ પરમાણુ ક્રમાંક છે જો હું સોડિયમના ન્યુક્લિયસની વાત કરું તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોવાથી તેના ન્યુક્લિયસમાં 11 પ્રોટોન હશે તો સોડિયમના ન્યુક્લિયસનો વીજભાર પ્લસ 11 ઈ થાય હું ક્લોરીનની વાત કરું તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે તેના ન્યુક્લિયસમાં 17 પ્રોટોન હોય તો ક્લોરીનના પરમાણુના ન્યુક્લિયસનો વીજભાર થશે પ્લસ 17 હવે આ પરમાણુ અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસથી લઈને આ કિનારી સુધી નિયમિત રીતે પથરાયેલા છે આ બધા ઋણ વીજભાર છે
અને કુલ રૂંબિક બાર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જેટલા પ્રોટોન હોય એટલી તો કુલ રૂંબિક બાર જો આપણે ગણવા જઈએ તો કુલ રૂંબિક બાર માઈનસ જેટી હશે આ પરમાણુ પાસે રહેલો કુલ રૂંબિક બાર એક ઇલેક્ટ્રોનનો વિભાર માઈનસ ઈ અને આવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય પરમાણુની સામાન્ય સ્થિતિમાં પ્રોટોનની સંખ્યા જેટલી જ પરમાણુ ક્રમાંક કેટલો તો એક ઇલેક્ટ્રોનનો વિભાર માઈનસ ઈ આવા ઝેડ જેટલા ઇલેક્ટ્રોન હોય તો આ પરમાણુના બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોનનો કુલ ઋણ વિભાર માઈનસ ઝેડ થશે હવે પરમાણુનો નેટ વિભાર ગણવા જાઓ તો પરમાણુ પાસે રહેલા બધા જ ધન અને ઋણ વિભારનો સરવાળો કરવો પડે પરિણામે મને પ્લસ ઝેડ જેટલો ધન વિભાર મળે અને માઈનસ જેડી જેટલો ઋણ વિભાર મળે તો પરમાણુનો નેટ વિભાર શૂન્ય થશે આ પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ અને પરમાણુની જે ત્રિજ્યા છે તે ત્રિજ્યા અત્યારે કેપિટલ આર જેટલી આપેલી છે હવે પ્રશ્ન શું છે આ પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવાની છે બરાબર યાદ રાખજો પરમાણુના કેન્દ્રથી એટલે કે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે જે બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવી છે તો માની લઈએ કે આ ન્યુક્લિયસથી પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલું આ એક બિંદુ છે જેને આપણે P વડે દર્શાવ્યું તો આ બિંદુ P નું પરમાણુના કેન્દ્રથી જે અંતર છે તે સ્મોલ આર અને બિંદુ P પરમાણુની અંદર હોવાથી આ જે સ્મોલ આર મળશે તેનું મૂલ્ય પરમાણુની ત્રિજ્યા કરતા નાનું હશે આર લેસ ધેન જે બિંદુ પાસે આપણે તીવ્રતા ગણવા જઈએ છીએ તે બિંદુનું અંતર પરમાણુની ત્રિજ્યાની સરખામણીમાં નાનું છે એટલે કે આપેલું બિંદુ પરમાણુની અંદર ક્યાંક હશે ચાલો કઈ રીતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરી શકાય તો બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું ગાઉસના નિયમનો ઉપયોગ કરતા શું છે ગાઉસનો નિયમ કે કોઈ પણ બંધારણ સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ એટલે ઇલેક્ટ્રિક ફ્લક્સ બંધારણમાં E સદિશ દો S સદિશ ઉપયોગ કરીને બિંદુ P પાસે નું વિદ્યુત ક્ષેત્ર આપણે ગણી શકીએ તો આ નિયમનો ઉપયોગ કરવા માટેની પહેલી શરત શું ગાઉસિયન પૃષ્ઠ હોવું જોઈએ અને ગાઉસિયન પૃષ્ઠ એટલે ત્રિ પરિમાણમાં હોય તેવો બંધારણ તો અત્યારે હું ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે એક બંધગાળો વિચારું અને બંધગાળો ગમે તે આકારમાં લઈ શકાય એવો બંધગાળો પસંદ કરવાનો કે જેમાં ગણતરી સરળ પડે તો હું અત્યારે આ પરમાણુના કેન્દ્રને કેન્દ્ર તરીકે લઈ ન્યુક્લિયસને કેન્દ્ર તરીકે લઈ સ્મોલ આર ત્રિજ્યાનું એક કવચ વિચારું બરાબર યાદ રાખજો સ્મોલ આર ત્રિજ્યાનું જે કવચ છે તે ગાઉસિયન પૃષ્ઠ તરીકે આપણે ધ્યાનમાં લઈએ છીએ સ્મોલ આર ત્રિજ્યાનું કવચ જેનું કેન્દ્ર એ ન્યુક્લિયસ હશે અને બિંદુ P આ કવચની સપાટી પર આવેલું છે તો ચાલો હવે ગણતરી શરૂ કરીએ તો ડાબી બાજુમાં આ બંધ ગાળો બે સદિશોનો ડોટ ગુણાકાર E ds cos થિયરીમાં પણ આપણે વાત કરેલી કે જ્યારે કોઈ કવચની વાત આવે કે વીજભારિત નક્કર ગોળાની વાત આવે ત્યારે તેના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તે ત્રિજ્યાવર્તી હોય પછી ધન વિદ્યુતભાર હોય તો ત્રિજ્યાવર્તી બહાર તરફ અને ઋણ વિદ્યુતભાર હોય ત્યારે ત્રિજ્યાવર્તી અંદર તરફ તો અહીંયા આપણે જે બિંદુ P ની વાત કરીએ છીએ ત્યાં વિદ્યુત ક્ષેત્રની ચકાસણી કરવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર ગાઉસિયન પૃષ્ઠમાંથી ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ મળે અને ગાઉસિયન પૃષ્ઠ કવચ આકારનું હોવાથી
તેના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ક્ષેત્રફળના સદિશની દિશા હંમેશા એક જ મળે એટલે ઈ સદિશ અને ડીએ સદિશ વચ્ચેનો ખૂણો શૂન્ય બને ચાલો તો પહેલા ડાબી બાજુની ગણતરી કરી લઈએ તો ઈ ને આપણે બહાર લઈ લઈએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણવાની એકડા છે સંકલન માં ds અને cos 0 ની કિંમત 1 એકરો આપણે લખતા નથી ચાલો ઈ સંકલનમાં જે ds છે તે શું દર્શાવે છે અહીંયા પહેલા આપણે સમીકરણની ફીલ આ સમીકરણની ડાબી બાજુની ગણતરી કરીએ છીએ સંકલનમાં ds એનો અર્થ કે આ કુલ ક્ષેત્રફળ દર્શાવે છે કોનું કુલ ક્ષેત્રફળ બંધ ગાળા બંધ ગાળો કેવા આકારનો છે લઉં જે કવચ આકાર તો કવચનું કુલ ક્ષેત્રફળ 4πr² આ સમીકરણ તો ગાઉસના નિયમમાં જે ડાબી બાજુ છે તેની ગણતરી આપણે અહીંયા પૂરી કરી દીધી હવે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ સિગ્મા ક્યુ / એપ્સિલોન ક્યુ તો સિગ્મા ક્યુ નો અર્થ શું બંધ ગાળાની અંદર આવેલા વીજભારોનો દૈહિક સરવાળો ગાઉસિયન પૃષ્ઠની અંદર આવેલા વીજભારોનો દૈહિક સરવાળો તો બરાબર અહીંયા ધ્યાન રાખજો કે આ સ્મોલ r ત્રિજ્યાનું જે કવચ છે તેને ગાઉસિયન પૃષ્ઠ તરીકે લેવામાં આવે છે તો આ સ્મોલ r ત્રિજ્યાની કવચની અંદર જે વીજભાર છે તેનો સરવાળો આપણે અહીંયા લખવાનો છે તો પહેલી વાત કે ન્યુક્લિયસ આ ગાઉસિયન પૃષ્ઠની અંદર આવી રહે છે એટલે ન્યુક્લિયસનો જે વીજભાર છે તે ધન વીજભાર એ બંધ ગાળાની અંદરનો વીજભાર ગણાય એક વીજભાર આવશે ન્યુક્લિયસ પર રહેલો વીજભાર જે અભી જો વીજભાર તો ન્યુક્લિયસ માં જે પ્રોટોન છે એનો વીજભાર તો આવી રહે છે આ ન્યુક્લિયસ ની બહાર જે છે તે ઇલેક્ટ્રોન ની ગોઠવણી દર્શાવેલી છે પરિણામે હવે જે વીજભાર લખવાનો છે તે ઇલેક્ટ્રોન નો ઋણ વીજભાર લખવાનો છે તો પરમાણુ ના બંધારણમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન નો ઋણ વીજભાર અહીંયા લખાય તો ગાઉસના નિયમમાં જે સિગ્મા ક્યુ છે તે ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલા વીજભારોનો સરવાળો દર્શાવે છે ગાઉસિયન પૃષ્ઠની બહારના જે વીજભારો છે એ ક્યારે ફ્લક્સ માટે જવાબદાર હોતા નથી એટલે ગાઉસિયન પૃષ્ઠની બહાર આવેલા વીજભારો આપણે લખતા નથી તો આ આકૃતિમાં આ સ્મોલ r ત્રિજ્યાનું જે કવચ છે તે ગાઉસિયન પૃષ્ઠ છે પરિણામે તેની અંદરનો વીજભાર આપણે ગણતરીમાં લઈશું અને આ જે છે કવચની અંદર રહેલા વીજભારની ગણતરી કરવા માટે આપણે ત્રણ વાતને યાદ કરીએ એક વીજભારના રેખીય વિતરણને યાદ કરીએ તો લેમડા અને લંબાઈના ગુણાકારથી ટુકડાનો વીજભાર મેળવી શકાય પૃષ્ઠ વિતરણની વાત કરીએ તો સિગ્મા અને ટુકડાના ક્ષેત્રફળના ગુણાકારથી તે ટુકડાનો વીજભાર ગણી શકાય અને કદ વિતરણની વાત કરીએ તો કદ ઘનતા રો અને ટુકડાના કદના ગુણાકારથી તે વીજભારની ગણતરી થઈ શકાય તો અહીંયા આ વીજભારોનું કયું વિતરણ ગણાય તો ન્યુક્લિયસ એ નક્કર ગોળા જેવું જ્યારે પરમાણુને પણ આપણે એક ત્રિપરિમાણમાં ગોળો છે તેની કલ્પના અહીંયા કરી શકીએ તો પરમાણુ એ નક્કર ગોળા તરીકે ગણતરીમાં લઈએ તો આ ઋણ વીજભાર છે તેનું કદ વિતરણ ગણાય પરિણામે વિદ્યુત ભારની કદ ઘનતાનો ઉપયોગ કરીને આ ગણતરી કરીએ તો કદ ઘનતાની વાત કરીએ તો કદ ઘનતા રો ગુણ્યા ટુકડાનું એટલે આપેલા ટુકડાનો વિદ્યુત અને અહીંયા જે કદ ઘનતા લખીએ છીએ તે ઇલેક્ટ્રોનના વીજભારની કદ ઘનતા લખીએ છીએ અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોવાથી આ કદ ઘનતા ઋણ મળશે છેદમાં એપ્સિલોન 0 ફરીથી એક વખત સિગ્મા ક્યુ નો અર્થ શું બંધ ગાળાની અંદર ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો વીજભાર અને ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા સ્મોલ r છે
તો એ સ્મોલ r ત્રિજ્યાના કવચની અંદર આવેલા વિભારોનો સરવાળો આપણે અહીંયા લખવાનો છે તો સ્મોલ r ત્રિજ્યાના કવચની અંદર કયા કયા વિભારો છે એક તો ન્યુક્લિયસ સંપૂર્ણ રીતે આ ગૌજે પૃષ્ઠની અંદર આવી જાય છે એટલે ન્યુક્લિયસ નો કુલ વિભાર એ કવચની અંદર આવશે પ્લસ અમુક ઇલેક્ટ્રોન પણ આ ગૌજે પૃષ્ઠમાં આવે છે યાદ રાખજો પરમાણુના બંધારણમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન આ ગૌજે પૃષ્ઠમાં આવતા નથી આ જે ઇલેક્ટ્રોન છે તે ગૌજે પૃષ્ઠની બહાર છે અને આ બહારના ઇલેક્ટ્રોન ફ્લક્સ માટે જવાબદાર નથી એટલે બહારના ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેવાના નથી અંદરના ઇલેક્ટ્રોન જોઈએ છે તો એ અંદર રહેલા ઇલેક્ટ્રોનની ગણતરી કરવા માટે આપણે અંદર રહેલા ઇલેક્ટ્રોનનો ઋણ વિભાર ગણવા માટે આપણે ત્રણ વિકર્ણને યાદ કરીએ રેખીય પૃષ્ઠ અને કર્ણ તો પરમાણુમાં ઇલેક્ટ્રોન નિયમિત રીતે પથરાયેલા હોવાથી આ પરમાણુને અત્યારે નક્કર ગોળા તરીકે વિચારવો પડે અને નક્કર ગોળા તરીકે જો પરમાણુને વિચારીએ તો ત્યાં વિભારની કદ ઘનતાનો ઉપયોગ થાય જો રેખીય વિતરણ હોય તો લેમ્ડા રેખીય ઘનતા પૃષ્ઠ વિતરણ હોય તો પૃષ્ઠ ઘનતા સિગ્મા અને કદ વિતરણ હોય તો કદ ઘનતા રો આ વિભારોનું કદ વિતરણ ગણાય પરિણામે કદ ઘનતાનો ઉપયોગ કરીએ રો નો ઉપયોગ કરીએ તો કઈ રીતે વિભાર મળે કદ ઘનતા રો અને ટુકડાના કદનો ગુણાકાર તો કદ ઘનતા રો અને ટુકડાના કદનો ગુણાકાર એ ઇલેક્ટ્રોનનો વિભાર દર્શાવશે સ્મોલ r ત્રિજ્યાના કવચમાં અંદર રહે અને ઇલેક્ટ્રોનનો વિભાર ઋણ હોવાથી કદ ઘનતા ઋણ હશે ચાલો હવે અહીંયા સાદું આપી દઈએ તો પ્લસ Kp જે ન્યુક્લિયસ નો કુલ ઘન વિભાર દર્શાવે છે ઋણ નિશાની આગળ લઈ લઉં ચાલો કદ ઘનતા રો કઈ રીતે મળે તો રેખીય ઘનતા કઈ રીતે મળશે લેમડા કુલ વિભાર ના છેદમાં કુલ ઘનતા પૃષ્ઠ ઘનતા સિગ્મા કઈ રીતે મળે કુલ વિભાર ના છેદમાં કુલ ક્ષેત્રફળ તો કદ ઘનતા કઈ રીતે મળે કુલ વિભાર ના છેદમાં કુલ ઘન અહીંયા આપણે ઇલેક્ટ્રોનના ઋણ વિભારની વાત કરીએ છીએ તો આપેલા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનો કુલ ઋણ વિભાર તો ઇલેક્ટ્રોનનો કુલ વિભાર છે જે જે જેટલા ઇલેક્ટ્રોન આપેલા છે અને ઋણ વિભાર હોવાથી આની સાથે માઇનસ છે કદ ઘનતા રહે તો ઇલેક્ટ્રોનનો કુલ વિભાર છે જે યાદ રાખજો પરમાણુનો કુલ વિભાર નથી લખવાનો ઇલેક્ટ્રોનના વિભારની કદ ઘનતા છે એટલે ઇલેક્ટ્રોનનો જ વિભાર લખવાનો છે જે ઋણ છે એટલે અહીંયાની સાથે માઇનસ આવે છે છેદમાં કુલ કદ અને પરમાણુનું કુલ કદ 4 પાઈ આર સ્ક્વેર આ કદ ઘનતા રો નું કિંમત કુલ વિભાર છેદમાં કુલ કદ સોરી 4 તૃતીયાંશ પાઈ આર ઘન થશે કદ 4 તૃતીયાંશ પાઈ આર ઘન ડેલ્ટા વી એટલે કદ કોનું કદ ટુકડાનું અને ટુકડો એટલે ગાઉસિયન પૃષ્ઠ તો અત્યારે સ્મોલ r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ છે તો એ સ્મોલ r ત્રિજ્યાનો જે નાનકડો ગોળો તૈયાર થાય એનું કદ લખવાનું છે 4 તૃતીયાંશ બાય r છેદમાં એપ્સિલોન 0 ચાલો સાદું રૂપ આપી દઈએ 4 તૃતીયાંશ બાય 4 તૃતીયાંશ બાય કેન્સલ થઈ જાય બંને માંથી ZD ને કોમન લઈ લઈએ તો અહીંયા લખી દઉં ZE કોમન લઈ લઈએ છીએ તો અહીંયા વધે છે 1 માઇનસ અહીંયા વધશે ZD કોમન લઈ લીધા R ઘનના છેદમાં R ઘન R ઘન છેદમાં R અપોન એપ્સિલોન 0 આ સમીકરણ 2 તો ગાઉસના નિયમના સૂત્રમાં જે ડાબી બાજુ છે એનું સાદું રૂપ જે જમણી બાજુ છે એનું સાદું રૂપ બંને બાજુને સરખાવી દઈએ તો ડાબા બરાબર જમણા તો ચાલો ડાબી બાજુ છે e ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર અને જમણી બાજુ છે z e અપોન એપ્સિલોન 0 1 માઇનસ r ઘન છેદમાં કેપિટલ ચાલો 4 પાઈ આર સ્ક્વેર ને છેદમાં જવા દઈએ તો કેપિટલ ઈ બરાબર ઝેડ ઈ ના છેદમાં 4 પાઈ એપ્સિલોન અને આર સ્ક્વેર ને કૌંસની અંદર ગુણી દઈએ તો 1 અપોન આર સ્ક્વેર અહીંયા આર સ્ક્વેર કેન્સલ થઈ જાય આર અપોન આર 1 જે
સદિશના કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. હવે આપણે આ ન્યુક્લિયસની બહારના કોઈ બિંદુની વાત કરતા હોઈએ. જો આ બિંદુ p ન્યુક્લિયસની બહાર હોય તો બિંદુ p નું ન્યુક્લિયસથી જે અંતર આવશે તે ત્રિજ્યા કરતા વધારે છે, સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ. પરિણામે આપણે અહીંયા ગૌસિયન પૃષ્ઠ વિચારીએ તો આખો પરમાણુ તે ગૌસિયન પૃષ્ઠની અંદર આવી જશે. પરિણામે પરમાણુનો કુલ વિદ્યુતભાર એ સિગ્મા ક્યુ થાય, અને પરમાણુનો કુલ વિદ્યુતભાર તો શૂન્ય હોવાથી પરમાણુની બહાર આવેલા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય. એવી જ રીતે પરમાણુની સપાટી પરના કોઈ બિંદુ પાસે પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય મળશે. સપાટીની અંદરના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ સૂત્ર પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. હવે બીજો જવાબ જોઈએ છે કે આમાં આ એક જ જવાબ છે, વિદ્યુત ક્ષેત્રની ગણતરી કેટલી હશે અંદરના બિંદુએ અને બહારના બિંદુએ, અને આ સાથે અહીંયા ઉદાહરણ પૂરા થાય છે. સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાયમાં પહેલો દાખલો, અને સ્વાધ્યાયના બધા જ દાખલાઓ બહુ સરળ છે. તો પહેલા દાખલામાં બે વિદ્યુતભારો આપેલા છે, તેમની વચ્ચેનું હવામાં અંતર છે તે 30 સેમી આપેલું છે, તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે ગણતરી કરીએ. અને એ દાખલાઓ સરળ છે એનું સાદું તમારે જાતે આપો. સ્વાધ્યાયના પહેલા દાખલાની વાત કરીએ. એક વિદ્યુતભાર Q1 અને બીજો વિદ્યુતભાર Q2 બંને વચ્ચેનું અંતર સ્મોલ r. તો એક વિદ્યુતભાર છે 2×10⁻⁷ કુલમ્, બીજો વિદ્યુતભાર છે 3×10⁻⁷ કુલમ્. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપેલું છે 30 સેમી, એને મીટરમાં ફેરવી દઈએ તો 30×10⁻²⁰ મીટર, અથવા તો 3×10⁻¹ મીટર. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હશે, ઇલેક્ટ્રિક ફોર્સ Fe=10⁻¹. ચાલો બે વિદ્યુતભાર વચ્ચે લાગતા વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ F=1/4πε₀ Q1 Q2 upon R square. ચાલો 1/4πε₀ નું મૂલ્ય 9×10⁻⁹, Q1 2×10⁻⁷, Q2 3×10⁻⁷ upon R square. તો 3² 9 - 1 છે એનો ઉત્તર -2, તો 9 કેન્સલ, 3 × 2 = 6, ઘાતનો હિસાબ કરીએ તો -2 અંશમાં થઈ તો પ્લસ થઈ જાય, તો 9 અને 2 = 11 અને માઇનસમાં આવશે 14, તો 14 માંથી 11 જાય -3, બળ છે પરિણામે 0.006. બહુ સરળ દાખલા છે. બીજા દાખલાની વાત કરો તો 0.4 માઇક્રોકુલમનો વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા પર -0.8 માઇક્રોકુલમના વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 મીટરનું છે. તો આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું હશે અને બીજા ગોળાને કારણે પ્રથમ ગોળા પર લાગતું બળ કેટલું હશે? ચાલો તો સ્વાધ્યાયના બીજા દાખલાની વાત કરીએ. એક વિદ્યુતભાર આપેલો છે Q1 0.4 માઇક્રોકુલમ, એટલે 4×10⁻⁷ કુલમ્. માઇક્રો એટલે -6, અને 0.4 છે એક આંકડાને ખસેડી નાખીએ તો 4×10⁻⁷ કુલમ્. બીજા વિદ્યુતભારનું મૂલ્ય આપેલું છે -0.8 માઇક્રોકુલમ્, તો Q2 −0.8 માઇક્રોકુલમ્, એટલે −8×10⁻⁷ કુલમ્. અહીંયા ધ્યાન રાખજો કે બંને વિદ્યુતભાર ધન છે એટલે સજાતીય, અને સજાતીય વિદ્યુતભાર હોવાથી આ જે કંઈ બળ લાગે તે અપાકર્ષી પ્રકારનું બળ હશે.
જ્યારે અહીંયા એક ધન અને એક ઋણ બંને વિજાતીય વિભાગ છે એટલે તેમની વચ્ચે લાગતું બળ આકર્ષણ પ્રકારનું છે હવે આ બે વિભાગોને અમુક અંતરે મુકતા તેમની વચ્ચે લાગતું બળ 0.2 ન્યૂટનનું આપેલું છે બળ 0.2 ન્યૂટન તો પહેલો પ્રશ્ન કે તેમની વચ્ચેનું અંતર કેટલું હશે અને બીજો પ્રશ્ન અંતરને આપણે r વડે દર્શાવીએ તો આ જે બળ આપેલું છે એ કોના પર લાગતું બળ આપેલું છે કોઈ એક વડે બીજા વડા પર બળ આપેલું છે તો બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે બીજા વડે પહેલા કોના પર લાગતું બળ કેટલું હશે તો થિયરીમાં આપણે વાત થઈ હતી કે કુલમના નિયમમાં જે બે વિભાગ વચ્ચે લાગતા બળની વાત કરીએ છીએ તે ક્રિયાગતતાનો ગુણધર્મ ધરાવે છે અને ક્રિયાગતતાનો ગુણધર્મ એટલે કોઈ એક વડે જેટલું બળ બીજા પદાર્થ પર લાગે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લાગે એટલે અરસપરસ બંને પદાર્થ વચ્ચે વિજભાર વચ્ચે લાગતા બળના મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ છે તો પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ જો 0.2 ન્યૂટનનું હોય તો બીજા પદાર્થ વડે પણ પહેલા પદાર્થ પર લાગતું બળ 0.2 ન્યૂટનનું જ હશે માત્ર એની દિશા પરસ્પર વિરુદ્ધ હશે એટલે બીજો જવાબ કોઈ ગણવાનો નથી પહેલા અંતર ગણીએ તો ચાલો કુલમ્બના નિયમની વાત કરીએ તો કુલમ્બનો નિયમ F બરાબર 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અપોન R ચાલો અંતરને કરતા બનાવી લઈએ તો R સ્ક્વેર બરાબર Q1 Q2 અપોન 4 પાઈ એપ્સિલોન 0 અને રકમમાં આપણને બળનું મૂલ્ય આપેલું છે પરિણામે ગણતરીમાં વિજભારોના મૂલ્યને જ ધ્યાનમાં લઈશું સદિશ સ્વરૂપની વાત કરતા હોય ત્યારે પ્લસ અને માઇનસ નિશાનીને ધ્યાનમાં લેવામાં આવે છે અત્યારે પ્લસ અને માઇનસ નિશાની ધ્યાનમાં લેતા નથી મૂલ્યને ગણતરીમાં લઈશું તો Q1 4 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત Q2 8 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત 1 upon 4 pi epsilon 0 9 ગુણ્યા 10 ની 9 ઘાત અને બળ આપેલું છે 2 0.2 અને 0.2 ન્યૂટન એટલે હું આવું લખી શકું 2 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત ચાલો સાદું રૂપ આપી દઈએ તો અહીંયા લઈએ 9 ગુણ્યા 8 72 ગુણ્યા 2 144 ઘાતની વાત કરીએ માઇનસ 1 ઘાત માં જાય તો પ્લસ થઈ જાય તો પ્લસ 10 અને માઇનસ 14 છે તો માઇનસ 4 મીટર સ્ક્વેર આ r સ્ક્વેર છે યાદ રાખો ખાલી અંતર જોઈતું હોય તો વર્ગમૂળ લઈ લઈએ અને વર્ગમૂળ લેવાનું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું ઘાત જે છે તે દેખી હોય તો અહીંયા છે તો 144 નું વર્ગમૂળ 12 માઇનસ 2 ઘાત નું વર્ગમૂળ આ માઇનસ 4 ઘાત નું વર્ગમૂળ માઇનસ 2 ઘાત બે આપણા પ્રમાણે ખસેડી દઈએ તો 12 મીટર અથવા તો 12 સેન્ટીમીટર તો આ હતું ઉદાહરણ 2 ચાલો સોરી સ્વાધ્યાયનો બીજો દાખલો સ્વાધ્યાયના ત્રીજા દાખલાની વાત કરીએ તો કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પી આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને ગુણોત્તરનું મૂલ્ય ગણો તો ચાલો ત્રીજા દાખલામાં જે કઈ ગણતરી છે તે ઓલરેડી ઉદાહરણમાં આપણે ગણેલું છે કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પી આ એકમ રહિત છે તેવું ચકાસો આવો પ્રશ્ન છે હવે ઉદાહરણમાં આ જ દાખલો આપણે ગણેલો છે ખરેખર જોવા જઈએ તો બંનેના છેદમાં આ સ્ક્વેર લખી નાખીએ તો બંને આ જે ગુણોત્તર છે તે બળનો જ ગુણોત્તર છે અને બે બળનો ગુણોત્તર હોવાથી તે એકમ રહિત છે તેવું આપણે ચકાસવાનું છે એટલે આ રીતે ચકાસણી કરી શકાય કે ઈ સ્ક્વેર અપોન આ સ્ક્વેર અને જી એમ ઈ એમ પી અપોન આ સ્ક્વેર આ સ્ક્વેર વડે અંશ અને છેદને ભાંગીએ છીએ તો આર સ્ક્વેર કેન્સલ થઈ જશે કોઈ તફાવત આવતો નથી
અંશમાં જે સૂત્ર છે તે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા વિદ્યુત બળનું સૂત્ર છે છેદમાં જે સૂત્ર છે તે બે વિદ્યુત ભાર પણ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે બે બળનો ગુણોત્તર હોવાથી આ જે ગુણોત્તર છે તે એકમ રહિત મળે પરિમાણ રહિત મળે હવે આપણે આ દરેક ભૌતિક રાશિના એકમોનો ઉપયોગ કરીને આ પરિમાણ રહિત છે તેવું ચકાસીએ તો ચાલો સૌથી પહેલું કામ આ કે ઈ સ્ક્વેર જી એમ એમ ના એકમની વાત કરીએ છીએ તો કે ગુરુકુલમના નિયમમાં આવતો અચળાંક કેનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ વિદ્યુત ભારનો એકમ કુલમ એનો સ્ક્વેર છે પરિણામે કુલમ સ્ક્વેર છેદમાં જી જી એટલે ગુરુત્વાકર્ષણના નિયમમાં આવતો સારો પરિબળ તેનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ ગુણ્યા દળ કિલોગ્રામ અને કિલોગ્રામ કિલોગ્રામ તો અહીંયાથી કિલોગ્રામ સ્ક્વેર કેન્સલ થઈ જાય અહીંયાથી કુલમ સ્ક્વેર કેન્સલ થઈ જાય તો અંશમાં ન્યૂટન મીટર સ્ક્વેર વધશે છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર વધશે તો બધા જ એકમો કેન્સલ થઈ જશે પરિણામે એકમ રહે અથવા તો પરિમાણ રહે છે તેનો પારિમાણિક સૂત્ર m0 l0 t0 થશે ચાલો હવે આનું મૂલ્ય લઈએ છે તો આ મૂલ્ય ઓલરેડી આપણે આગળના ઉદાહરણમાં ગણેલું છે કે e સ્ક્વેર gmmp આ બધા મૂલ્યો લખી અને સાદું રૂપ જાતે આપો ચોથા દાખલાની વાત કરીએ તો ક્વોન્ટમીકરણની વાત કરેલી છે જે આપણે થિયરીમાં ભણેલા છીએ પાંચમા દાખલાની વાત કરીએ તો એ પણ વિદ્યુતભારના સંરક્ષણ સાથે સંબંધિત માહિતી છે જે આપણે થિયરીમાં આગળ ભણી ગયા છીએ છઠ્ઠા દાખલાની વાત કરીએ તો છઠ્ઠો દાખલો ચાર બિંદુગત વિદ્યુતભારો આપેલા છે જે 10 સેમી બાજુવાળા ચોરસના ચાર શિરોબિંદુ પર મૂકેલા છે તો ચોરસના કેન્દ્ર પર રહેલા એક માઇક્રોકુલમના વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ચાલો આ છઠ્ઠા દાખલાની ગણતરી કરીએ દસ સેમી બાજુની લંબાઈ વાળા એક ચોરસ ની વાત કરેલી છે તો આપણે ચોરસ લઈએ આ ચોરસ નામ આપી દઈએ એ બી સી ડી દરેક બાજુની જે લંબાઈ છે તે 10 સેન્ટીમીટર છે હવે અહીંયા જે વિદ્યુતભાર છે તેને Q1 વડે દર્શાવો તો એ શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે તે ક્યુ એ 2 માઇક્રોકુલમ ક્યુ એ 2 માઇક્રોકુલમ શિરોબિંદુ ડી પર જે વિદ્યુતભાર છે તે ક્યુ બી અને ક્યુ બી આપેલો છે -5 માઇક્રોકુલમ એવી જ રીતે સી શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે તે ક્યુ સી અને ક્યુ સી નું મૂલ્ય આપેલું છે 2 માઇક્રોકુલમ એવી જ રીતે ડી શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે તેનું મૂલ્ય ક્યુ ડી આપેલું છે -5 માઇક્રોકુલમ તો આ ચાર વિદ્યુતભાર ચોરસના ચાર શિરોબિંદુ પાસે છે અને તેના કેન્દ્ર પર એક માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે તેના પર લાગતું બળ ગણ તો ચાલો આ ચોરસનું કેન્દ્ર એટલે વિકર્ણ જે બિંદુ પાસે ક્રોસ થાય તે ચોરસનું કેન્દ્ર તેને આપણે ઓ વડે દર્શાવીએ અને ત્યાં જે વિદ્યુતભાર છે એને કેપિટલ ક્યુ કહી દો 0.1 માઇક્રોકુલમ કેન્દ્ર પાસે જે વિદ્યુતભાર છે તે 1 માઇક્રોકુલમ તો આ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ ગણવાનું છે તો ચાલો કઈ રીતે ગણતરી કરશું તો આમ જોવા જઈએ તો આપણી પાસે અત્યારે 5 વિદ્યુતભારોનું તંત્ર છે પાંચ વિદ્યુતભારોનું તંત્ર છે અને વિદ્યુતભારોના તંત્રમાં કોઈ પણ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ
દરેક વિદ્યાર્થીઓના સ્વતંત્ર બળના સદિશ સરવાળાથી ગણી શકાય તો અત્યારે મધ્ય બિંદુ પાસે જે વિદ્યાર છે એના પરનું કુલ બળ ગણવું હોય તો દરેક શિરોબિંદુ વડે લાગતું સ્વતંત્ર બળ ગણીએ અને તેના સદિશ સરવાળાથી પરિણામી બળની ગણતરી કરી શકાય અથવા તો આ શિરોબિંદુના જે વિદ્યારો છે તે બધા જ વિદ્યારોને કારણે આ કેન્દ્ર પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે તે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણી લઈએ અને તે વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ ગણી શકાય વિદ્યારને વિદ્યુત ક્ષેત્રના ગુણાકારથી તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ દાખલાની ગણતરી થઈ શકે ચાલો તો અત્યારે આપણે બિંદુ ઓ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણીએ અને તે વિદ્યુત ક્ષેત્ર પરથી આ બળની ગણતરી કરીશું તો દરેક શિરોબિંદુથી આ મધ્ય બિંદુનું અંતર એક જ સરખું હશે જેને આપણે સ્મોલ આર વડે દર્શાવીએ તો અહીંયા લખું છું કે ઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળશે તો દરેક સ્વતંત્ર વિદ્યુતભારો વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળાથી E plus EB plus EC plus EB ચારે ચાર વિદ્યુત ભારોના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો અને પાંચમો વિદ્યુત જે કેન્દ્ર પાસે છે તે વિદ્યુતભારને કારણે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય થવાનું છે વિદ્યુતભારને કારણે તે જ સ્થાન પર રહેલા બિંદુનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ્યાં વિદ્યુતભાર છે ત્યાં બિંદુનું વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય તો કેપિટલ Q ને કારણે ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં હવે આ ચારે ચાર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની વાત કરીએ તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે 1/4πε0qr² એટલે વિદ્યુત ક્ષેત્રનો આધાર વિદ્યુતભાર અને અંતર પર છે જો વિદ્યુતભાર અને અંતર બંને સરખા હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ સરખી હોય તો આકૃતિમાં જોઈ શકાય કે એ શિરોબિંદુ અને સી શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે તેમના મૂલ્ય સરખા છે અને મધ્ય બિંદુ ઓ હોવાથી એ અને સી બંને શિરોબિંદુથી અંતર પણ સરખા તો હું અહીંયા લખી શકું કે ઈ અને ઈસી એ બંને મૂલ્યની દ્રષ્ટિએ એક સરખા છે એવી જ રીતે બી શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે એટલો જ વિદ્યુતભાર બી શિરોબિંદુ પાસે છે અને બંને શિરોબિંદુથી મધ્ય બિંદુનું અંતર સરખું પરિણામે બી શિરોબિંદુના વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર મળશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર બી શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે મળવાનું તો ઈ બરાબર ઈ તો મૂલ્યની દ્રષ્ટિએ આ બંને વિદ્યુતભાર વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્ર સરખા સામસામેના શિરોબિંદુ હવે એની દિશાને ધ્યાનમાં લઈએ તો એ શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે તે ધન પરિણામે ક્ષેત્ર રેખાઓમાંથી બહાર નીકળતી હોય વિદ્યુતભારથી દૂર કરતી હોય અને કેટલી ક્ષેત્ર રેખાઓ દોરી શકાય અસંખ્ય આપણે માત્ર એક જ ક્ષેત્ર રેખા દોરવાની કે એ શિરોબિંદુ પાસે જે વિદ્યુતભાર છે ત્યાંથી દૂર જતી અને ઓ બિંદુમાંથી પસાર થતી તો આ વિદ્યુતભારથી દૂર તરફની દિશામાં અને આ બિંદુમાંથી પસાર થતી જે દિશા છે તે એ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે આ ઋણ વિદ્યુતભાર હોવાથી ક્ષેત્ર રેખાઓ વિદ્યુતભારમાં અંદર તરફની દિશા છે ઓ બિંદુમાંથી વિદ્યુતભાર તરફની જે દિશા છે તે ઈ એવી રીતે આ ધન વિદ્યુતભાર હોવાથી તેના વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુતભારથી દૂર કરતી ઈ સી અને આ ઋણ વિદ્યુતભાર છે પરિણામે વિદ્યુતભાર તરફની દિશા ઈ સી તો ચાલો દિશાની માહિતી આકૃતિમાંથી મળી ગઈ અને આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે EA અને EC પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશાઓમાંથી આપણે અહીંયા માઇનસ EC લખી શકું એવી જ રીતે ED અને EB પણ વિરુદ્ધ દિશામાં હોવાથી EB બરાબર માઇનસ EB લખી શકું તો હવે સમીકરણ એક ફરીથી લખીએ સમીકરણ એક ઓ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ એના સ્થાને માઇનસ ઈસી ઈ બીના સ્થાને માઇનસ ઈબી
plus EC and plus ED. So EC, EC cancel, ED, ED cancel. So both you pass a parinam with which it was a sumia. Away U barabar 8 microcoulomb per log 2 volt. કેવી રીતે ગણી શકાય તો વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રના ગુણાકાર તો વિદ્યુતભાર q ઓ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પરિણામે લાગતો બળ શૂન્ય અથવા તો એવું પણ વિચારી શકાય કે સામસામેના વિદ્યુતભારો એકબીજાની અસર નાબૂદ કરે છે પરિણામે q એ અને q શૂન્ય અસર નાબૂદ થઈ જાય q b અને q b ની અસર નાબૂદ થઈ જાય તો કેન્દ્ર પાસે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હવે આ વિદ્યુતભાર જો પ્લસ હોય અને આ વિદ્યુતભાર માઈનસ હોય તો વિદ્યુત ક્ષેત્રની ગણતરી કઈ રીતે કરી શકાય એની પ્રેક્ટિસ તમારે ઘરે જાતે કરી શકાય કેવી રીતે આ વિદ્યુતભાર આપણે પ્લસ લઈએ અને આ વિદ્યુતભાર છે તે માઈનસ લઈએ તો હવે આ પરિસ્થિતિમાં આ કેન્દ્ર પાસે જે વિદ્યુતભાર છે તેનું પરિણામી બળ કઈ રીતે ગણી તો પહેલા આ જ રીતે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ અને વિદ્યુત ક્ષેત્રની ગણતરીમાં આવે આ ધન વિદ્યુતભાર હોવાથી તેનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી દૂર તરફની દિશામાં છે EB પણ નીચે તરફ છે અને આ ઋણ વિદ્યુતભાર હોવાથી તેનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારમાં અંદર તરફ છે તો હવે તમે જોઈ શકો છો કે EA અને EC એક જ દિશામાં છે એટલે એની અસર નાબૂદ નહીં થાય તો આ દિશાનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે તેને આપણે ઈ ડેશ વડે દર્શાવ્યું અને ઈ ડેશ કઈ રીતે મળશે ઈ અને ઈસી ના સરવાળા તો ઈ અને ઈસી મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે 1/4 પાઈ એપ્સિલોન 0 q / r પરથી તમારે મૂલ્ય ગણી લેવાનું તો q આપેલા છે 2 માઇક્રો r એટલે મધ્ય બિંદુથી શિરો બિંદુનો અંતર કેવી રીતે ગણશો વિકર્ણ કરતા અડધો વિકર્ણનું મૂલ્ય કેટલું હશે તો બાજુની લંબાઈ 10 સેમી આપેલી છે તો આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી વિકર્ણ બની વિકર્ણ અચળનું મૂલ્ય સમાન આ છે તો ઈ અને ઈસી ની ગણતરી કરી તેનો સાદો સરવાળો કરવાથી ઈ ડેશ મળી ગઈ કારણ કે એક જ દિશામાં છે એવી જ રીતે ઈબી અને ઈડી પણ મૂલ્યની દ્રષ્ટિએ સરખા છે તો 1/4 પાઈ એપ્સિલોન 0 q / r² સૂત્ર પરથી ઈબી અને ઈડી ની ગણતરી કરી અને એક જ દિશામાં હોવાથી પરિણામે વિદ્યુત ક્ષેત્ર આ જે દિશામાં મળે તેને ઈ ડબલ ડેશ વડે દર્શાવીએ અને ઈ ડબલ ડેશ ઈ બી અને ઈ બી ના સાદા સરવાળાથી મળી ગયું તો હવે એક ઈ ડેશ એક ઈ ડબલ ડેશ બંને વચ્ચેનો ખૂણો ને તો આ બંને સદિશ માટે કોસાઇનનો નિયમનો ઉપયોગ કરવાથી પરિણામે વિદ્યુત ક્ષેત્રની ગણતરી થઈ શકે તો આ હતું ઉદાહરણ 6 ઉદાહરણ 7 માં વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાની વાત કરેલી છે જે આપણે થિયરીમાં ભણી ગયા છીએ અને અહીંયા આજનો લેક્ચર પૂરો કરીએ છીએ